હવે વાત કરીએ આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની, જેમને આ પહેલા પણ વિધાનસભા અને લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા માટે ટિકિટ મળતી હતી, પરંતુ તે સમયે વ્યવસાયિક કારણોસર પરિવારનું સંપૂર્ણ સમર્થન તેમને મળ્યું નહોતું. પરંતુ આ વ્યવસાયિક જવાબદારીઓ ઓછી થતા આ વખતે તેમણે ચૂંટણીના અખાડામાં ઉતરવાનું નક્કી કર્યું છે અને તેની તૈયારી પણ કરી રહ્યા છે. આ સમયે આખો પરિવાર તેમની સાથે ઊભો છે. કુટુંબના તમામ સભ્યો ઘર ઘર ફરીને મિતેશ પટેલ અને ભાજપ માટે મત માંગી રહ્યા છે, જેમાં તેમની પત્નીની ભૂમિકા પણ અગત્યની બની રહી છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે યોજાનાર મતદાનની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ પણ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે મિતેશ પટેલનું નામ આણંદ બેઠક પરથી જાહેર થયું ત્યારે ઘણાને લાગ્યું કે તેઓ નવો ચહેરો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અગાઉ 2009 અને 2014ની લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપ દ્વારા તેમને ટિકિટની ઓફર કરવામાં આવી હતી, પરંતુ સેટ થયેલા બિઝનેસમાં પરિવારની કોઈ અન્ય વ્યક્તિ પૂરી જવાબદારી ન લે ત્યાં સુધી તેઓ સક્રિય રાજકારણમાં ન આવે તેવો પરિવારનો આગ્રહ હતો. આગ્રહને વશ થઈને મિતેશભાઈએ ટિકિટ જતી કરી, પરંતુ નસીબનું ચક્ર ફરી તેમને લોકસભાની ટિકિટ પાસે લઈ આવ્યું. 2019ની લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળતા જ મિતેશભાઈએ ખુશી ખુશી તેને સ્વીકારી લીધી, કારણ કે પરિવારની તેમને લીલી ઝંડી મળી ગઈ હતી. મિતેશભાઈના શિરેથી વ્યવસાયિક જવાબદારીઓ ઓછી થઈ ગઈ હતી, તેથી પરિવારને લાગ્યું કે મિતેશભાઈ પૂરો સમય જાહેર જીવનને આપે તો વ્યવસાય ચલાવવામાં વાંધો આવે તેમ નથી. ખાસ કરીને તેમના પત્નીનો સહકાર મળી રહ્યો કે જેથી તેઓ પૂરો સમય રાજકારણને આપી શકે. કે બીજેપી માટે પહેલેથી કામ કરે છે, આજથી 25-30 વર્ષથી એ બીજેપીમાં જોડાયેલા છે, પણ એ પહેલા ધંધા કે એમાં વધારે એ આપતા હતા, કારણ કે અમારે બધા ભાઈઓ નાના હતા, મારો સન નાનો હતો, અને હવે ટોટલી એ થોડા ફ્રી થઈ ગયા છે, કારણ કે બીજા બધાએ બધી ઘણી બધી જવાબદારી લઈ લીધી છે, એટલે ધંધામાં હવે કદાચ એ ના બી જાય અને ખાલી ભારત બીજેપી માટે કામ કરે તો બી એમની માટે વાંધો આવે એવો નથી, એટલે હવે મે બી એ પૂરેપૂરો ટાઈમ બીજેપી માટે ફાળવી શકશે. કહેવાય છે કે જે રીતે એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, ત્યારે જે મિતેશભાઈની જે સફળતા છે, વ્યવસાયિક સફળતા હોય કે રાજકીય સફળતા હોય, શું કહેશો? એમાં તો આખા અમારા એસડી ફેમિલીનો એમને સાથ સહકાર મળેલો છે, એમાં અમે બી ઘણું બધું સેક્રિફાઈસ કરેલું છે, કારણ કે પહેલાં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો, ત્યારે તો રાત રાત સુધી એ ઘરે નહોતા આવતા, તો બી એમને અમે કોઈ દિવસ કચકચ નથી કરી કે એવું નથી કે ચલો ઘરે કેમ નથી આવ કે શું, બધાનું ફેમિલીમાં એમને પૂરેપૂરો સપોર્ટ મળી રહેલો છે. બરાબર છે. હવે મિતેશભાઈ જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે, દિવસો ટૂંકા છે, ત્યારે તમે એમને સવારથી લઈને સાંજ સુધી શું મદદ કરો છો? સવાર તો સૌથી પહેલા વહેલા ઉઠાડ 5:30 હું એમને ઉઠાડી દઉં છું, કારણ કે એમને એક કલાક એમનું રૂટીન વર્ક, એટલે પૂજા પાઠ આ તે કરતાં બધું નહોતા ધોતા, એક કલાક લાગે, એટલે 5:30 એમને ઉઠાડી દઉં છું. પછી એમનો નાસ્તો કરું, એમના વિટામિન વોટર ભરી આપું છું, શરબત ભરી આપું, પાણી ઘરેથી, ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ્સ બધું એમને ઘરેથી જ આપી દઉં છું. સવારે નાસ્તો કરી અને પછી ઘરેથી નીકળે છે, એટલે આખા દિવસમાં એમને બહુ કોઈ પ્રોબ્લેમ આવે એવો લાગતો નથી. અચ્છા, જે રીતે વ્યવસાયિક પણ છે ને રાજકારણમાં પણ છે, જેને લઈને એમની જે વ્યસ્તતા હોય છે તે ખૂબ જ હોય છે, ત્યારે એવા સમયે શું તમારી સાથે ફેમિલી સાથે સમય ફાળવી શકે? ના, એમાં ટાઈમ ઘણો ઓછો મળે છે. ઘણી વખત તો એવું થાય કે મારે ફોન ઉપર જ એમની સાથે વાત કરવી પડે છે, પણ તો બી હવે અમે રૂટીનમાં એવી રીતે ટેવાઈ ગયેલા છે, તમને બહુ વાંધો આવતો નથી. તમને ખ્યાલ જ હશે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, એ મારી પત્ની કરે જ છે. હું સવારમાં જ્યારે ઉઠું છું ત્યાર પછી એ મને ગરમ ગરમ બ્રેકફાસ્ટ નાસ્તો બનાવી આપે છે, ચા બનાવી આપે છે, અને પછી હું પૂજા કર્યા પછી નાસ્તો લઉં છું, મમ્મીના પગે લાગીને આશીર્વાદ લઈ મમ્મી પપ્પાના અને પછી હું ઘરની બહાર નીકળું છું. 2009માં જ્યારે
મને ટિકિટ મળતી હતી, ટિકિટનું મારું ફાઇનલ હતું અને મારા ફેમિલીએ મને સપોર્ટ નહોતો કર્યો. એ દિવસ મારો બહુ સંઘર્ષનો દિવસ હતો. મારે તો ઇલેક્શન લડવું હતું, ચૂંટણી લડવી હતી જ, પણ મારા ફેમિલીનો સપોર્ટ નહોતો. એ દિવસ મારા માટે ખૂબ જ સંઘર્ષનો દિવસ હતો, પણ ભગવાને એ દિવસ મને ફરી 2019માં 10 વર્ષ પછી આપ્યો, એટલે હું ખૂબ જ રાજી છું અને એની માટે હું અમારા ફેમિલીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. મિતેશભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે. ચૂંટણી માથે હોય પરિવારના તમામ સભ્યો તેમના પ્રચાર માટે ઓછા વત્તા અંશે યોગદાન આપી રહ્યા છે. ખાસ કરીને મિતેશભાઈના પત્ની દીપાલી બહેન, તેમના મોટા બહેન તેમજ અન્ય મહિલા સભ્યો પ્રચાર માટે પગ ઘસી રહ્યા છે. ઘરનું જરૂરી કામ પૂર્ણ કરીને સમારથી જ નીકળી પડે. મોડી રાત સુધી મિતેશભાઈ માટે મત માંગે છે. શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના મતદારોને મળી આ મહિલાઓ એ વાત ગળે ઉતારવાની કોશિશ કરે છે કે આખરે કેન્દ્ર સરકારમાં ભાજપ સરકાર શા માટે જરૂરી છે. અમે સવારથી 9 વાગ્યાથી નીકળીને એમની માટે બને એટલો પ્રચાર કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આવશે આવશે ને આવશે અને સમાજ માટે બહુ જ સારા કામ કરવાના છે. અમે નીકળીએ છીએ, ગામે ગામ જઈએ છીએ અને બધાને સમજાવીએ છીએ કે મોદી સરકારે જે આપણને બધી મદદ કરી છે, એમને એક્સપ્લેન કરીએ છીએ કે આ બધા સોલ્યુશન્સ આવ્યા છે આવી રીતે. એટલે ગામડાઓમાં જે અભણ પબ્લિક છે એમને અમે સમજાવવાની કોશિશ કરીએ છીએ કે આ રીતનું બધું છે અને આપણે ભાજપને જ લાવવાના છે અને એ જીતશે અને મોદી સરકાર જ આવશે. તમે શું કહેશો, કેવી રીતે પ્રચાર કરો છો? અમે બધા ગામડાઓમાં જઈને, બધા સ્લમ એરિયાઝમાં જઈને પ્રચાર કરીએ છીએ કે ભાઈ તમે મોદી સાહેબને લાવો તો આપણો દેશનો વિકાસ થાય અને બધાનું આગળ, દેશ આપણો આગળ વધે. ઘરકામ સાથે સાથે પ્રચારની પણ જવાબદારી છે, શું કહેશો? અત્યારે તો અમે ઘરકામમાં તો એવું છે કે ઘરમાં રહેતા જ નથી. સવાર 8 વાગે નીકળી જઈએ, રાત્રે 8 વાગે આવ્યા છે, પણ બસ અમને વિશ્વાસ છે કે મોદી સરકાર જ આવશે. અમે બધાને એ જ કહીએ છીએ કે મોદી સરકારે બહેનો માટે, આપણી બેટીઓ માટે બહુ જ કામ કર્યા છે, તો આપણે મોદી સરકારને લાવીએ અને આગળ વધીએ. મિતેશભાઈ માને છે કે પરિવારના સાથ વગર કંઈ જ શક્ય નથી. માતા પિતાના આશીર્વાદ તેમને ઉર્જા આપે છે. પ્રચારમાં મદદ કરવા માટે તેમના મોટા બહેન સોલાપુરથી આણંદ આવ્યા છે અને ચૂંટણી પતે ત્યાં સુધી અહીં જ રહીને ભાઈને જીતાડવા મહેનત કરી રહ્યા છે. અમારું આખું સોલાપુર પણ ગુજરાતી સમાજ, જ્યારથી એમને ખબર પડી કે મારા ભાઈને ટિકિટ મળી, તો એ બધાનું સમર્થન એમની સાથે છે. અને જેમ આખો દેશ મોદી મોદી કરે છે, એવી રીતના મારો ભાઈ પણ એમને મોદીજીના વિકાસમાં સાથ આપશે અને છેક સુધી એમની સાથે રહેશે અને જીતીને જ રહેશે. જ્યાં સુધી ઇલેક્શન પતશે નહીં ત્યાં સુધી હું મારા ભાઈની સાથે સમર્થનમાં જોડાયેલી રહીશ ને અહીં અહીંયા ત્યાં સુધી હું એની સાથે રહીશ. આ મિતેશભાઈની વ્યવસાયિક સફળતા હોય કે પછી રાજકીય સફળતા, તેમનો પરિવાર અને ખાસ કરીને તેમના પત્ની મજબૂત પિલ્લરની જેમ તેમની પડખે ઉભા રહ્યા છે. તેના કારણે જ મિતેશભાઈ પણ નિશ્ચિંત થઈને જંગમાં જોતરાઈ ગયા છે. ઘનશ્યામ પટેલ, ન્યૂઝ 18 નેટવર્ક, આણંદ.